આવતીકાલથી રાજ્યની ભાજપ સરકારનું મિશન આદિવાસી શરૂ થવા જઈ રહ્યું છે. આવતીકાલે રાજ્ય સરકાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે, જે અંતર્ગત તમામ પ્રધાનો આદિવાસી વિસ્તારમાં જશે. તેઓ આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરશે. સાથે દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળવા અંગે પણ વાતચીત કરશે. કોણ કયા વિસ્તારમાં જવાનું છે તેની વાત કરીએ. આવતીકાલે સીએમ જાલોદ જશે, વિધાનસભા અધ્યક્ષ નિમાચાર્ય ખેડબ્રહ્મા જશે, જીતુ વાઘાણી ભિલોડા, પ્રદીપ પરમાર નિઝર અને હર્ષ સંઘવી માંગરોળ જશે. આ રીતે તમામ 27 આદિવાસી બેઠકો પર પ્રધાનમંડળના સભ્યો જશે. તો મિશન આદિવાસીને લઈ ટીવી 9 આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ સાથે વાતચીત કરી. જ્યારે નરેશ પટેલને આદિવાસી વોટ બેંક વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સરકાર માત્ર ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં જ ઉજવણી નથી કરતી. ચૂંટણીના કારણે ઉત્સવને ઉજવીએ છીએ એવું નથી. 27 વિધાનસભા એ ટ્રાઇબલના અમારા ધારાસભ્યો છે અને અમે 27, આમ તો અમે 53 તાલુકામાં કરીએ છીએ, પણ આ વખત અમે 27 જેટલી વિધાનસભાને પકડી છે અને વિધાનસભામાં ખૂબ સારા કાર્યક્રમો થાય એમાં બધા જ મંત્રીઓ જશે અને ત્યાંની જે સંસ્કૃતિ છે, જિલ્લા પ્રમાણે એની ભૌગોલિક પરિસ્થિતિ હોય છે, એને ધ્યાનમાં રાખીને ઉત્સવ ઉજવતા હોય છે. તો વિપક્ષ પણ આદિવાસી મતો અંકે કરવા માટે કમર કસી રહ્યું છે. બીજેપીનું આમ આદમી પાર્ટી સાથે આવવું અને કોંગ્રેસનું આદિવાસી વિસ્તારોમાં યાત્રા કાઢવી સૂચવે છે કે પક્ષ કોઈ પણ હોય, પણ તમામ પક્ષ માટે આદિવાસી મતદારોને વિશ્વાસમાં લેવા જરૂરી બની જાય છે. જો કે વિપક્ષના પ્રયાસ પર ભાજપે પ્રહાર કર્યા. આ 27 ધારાસભ્યની જે સીટો છે એ સીટો પણ આવનારા દિવસોમાં પછી એ બીજા અન્ય પક્ષો એના રીતે મહેનત કરતા હોય છે, એ તો સ્વાભાવિક છે, પણ કેટલીક વાર ગેરમાર્ગે દોરીને એ વોટ બેંક ઊભી કરવાની જે પ્રયત્ન કરે છે, પણ અમારો સમાજ હવે ખૂબ ગેરમાર્ગે દોરે છે, ઘણા કરે, પરંતુ અમે વાસ્તવિકતા સાથે લોકો વચ્ચે જઈએ છીએ. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી